लेसन नंबर 14 इको सिस्टम निशन तंत्र। चलो मित्रों, आज आप परिस्थितिकीय पिरामिडो एटले कि इकोलॉजिकल पिरामिड्स विषे आप जोशु। आप जाए कि पिरामिडोना जे आकार छे ते पाया थी पोड़ा અને ટોચ તરફ જઈએ એટલે કે તેમના શિખર તરફ જઈએ તેમ તેમ તે સાંકડા થતા જાય છે। વિભિન્ન પોષક સ્તરોએ સજીવોનો આહાર કે ઉર્જા સાથે સંબંધ વ્યક્ત આપણે પિરામિડો દ્વારા કરીએ તો તેમના પિરામિડોના જે આકાર છે એ આપણને સરખા જ મળે છે। એટલે કે નીચલા પોષક સ્તરે ઉત્પાદકોએ પિરામિડ પોડા, પ્રાથમિક ઉપભોક્તાઓએ શેદ સાંકડા, એનાથી ઉપર જઈએ આપણે દ્વિતીય ઉપભોક્તા, તૃતીય ઉપભોક્તા, તેમ તેમ પિરામિડો છે તે તેમના આહાર અને ઉર્જાની બાબતમાં સાંકડા થતા જાય છે। જૈવભાર કે ઉર્જાના શબ્દોમાં વ્યક્ત કરી શકાય છે। ઉત્પાદકો કે પ્રથમ પોષક સ્તર દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે। ઉત્પાદકો કે જેને આપણે પ્રથમ પોષક સ્તર તરીકે ઓળખીએ છીએ તે દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે। જ્યારે તૃતીય કે ઉચ્ચ સ્તરના ઉપભોગીઓ એટલે કે ઉચ્ચ કક્ષાના માણસાળીઓ તે પિરામિડની ટોચનું પ્રતિનિધિત્વ કરે છે। આજે આપણે ત્રણ પ્રકારના પિરામિડો જે જોવાના છે તેમાં એક છે સંખ્યાના પિરામિડો એટલે કે જુદા જુદા નિશન તંત્રના દરેક પોષક સ્તરોએ રહેલા સજીવોની સંખ્યાના પિરામિડ, બીજા જે પિરામિડ છે તે આપણે લેશું જૈવભારના પિરામિડ એટલે કે દરેક પોષક સ્તરોએ રહેલા સજીવોના દેહમાં રહેલા કાર્બનિક જીવન કાર્બનિક પદાર્થોનો જે જથ્થો છે તેમના પિરામિડો, ત્રીજો પિરામિડ આપણે લેશું ઉર્જાના પિરામિડ એટલે કે નિશનતંત્રના દરેક પોષક સ્તરોએ રહેલા સજીવોની કુલ ઉર્જા કેટલી રહેલી છે તેના વિશે આપણે ચર્ચા કરીશું। તો પહેલો પિરામિડ જે આપણે જોશું તે સંખ્યાના પિરામિડ છે, જેમાં પિરામિડની આકૃતિ આપણે જોઈ શકીએ છીએ કે તેનો પાયો છે તે પોળો છે, ઉપર જઈએ તેમ તેમ તે સાંકડો થતો જાય છે। એટલે કે પાયો છે તે પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, પછી આવશે પીસી એટલે કે પ્રાઇમરી કન્ઝ્યુમર, ત્યાર પછી આવશે એસસી એટલે કે દ્વિતીય ઉપભોક્તા સેકન્ડરી કન્ઝ્યુમર, ત્યાર પછી ટીસી એટલે કે તૃતીય ઉપભોક્તા થર્ડ કન્ઝ્યુમર। એવી રીતે સંખ્યાના પિરામિડમાં જે પ્રાથમિક ઉત્પાદકો છે તેની સંખ્યા ઘણી વધારે હોય છે, તેનાથી ઓછા પ્રાથમિક ઉપભોક્તા, તેનાથી ઓછા દ્વિતીય ઉપભોક્તા અને સૌથી ઓછા તૃતીય ઉપભોક્તા। એટલે કે ઉચ્ચ કક્ષાએ સજીવોની સંખ્યા ખૂબ જ ઓછી હોય છે। પાયામાં આપણે જોયું કે 58,42,000 જેટલા ઉત્પાદકો છે, પ્રાથમિક ઉપભોક્તાઓએ 7,08,000 છે, દ્વિતીય ઉપભોક્તાએ 3,54,000 છે અને તૃતીય ઉપભોક્તાએ ફક્ત 3 જ ઉપભોક્તાઓ રહેલા છે એટલે કે 3 જ સજીવો રહેલા છે। તો આમ સંખ્યાના પિરામિડમાં નીચેથી ઉપર જઈએ તેમ તેમ સાંકડો થતો જાય છે। ત્યારબાદ આપણે જોશું જૈવભારના પિરામિડ। તો જૈવભારની બાબતમાં પણ આપણને અહીંયા
પાયામાં એટલે કે પ્રાથમિક ઉત્પાદકો પાસે સૌથી વધુ જયભાર છે, તેનાથી ઓછો પ્રાથમિક ઉપભોક્તાઓ પાસે, તેનાથી ઓછો દ્વિતીય ઉપભોક્તાઓ પાસે અને સૌથી ઓછો તૃતીય ઉપભોક્તાઓ પાસે જયભાર રહેલો છે. અહીંયા જયભારની ગણતરી છે તે શુષ્ક વજનમાં કેજી પ્રતિ મીટર સ્ક્વેર એકમમાં લેવામાં આવે છે. ત્યારબાદ અહીંયા આપણને એક ઉલટો પિરામિડ આપેલો છે જેને અધોવર્તી પિરામિડ કહેવામાં આવે છે. ઇન્વર્ટેડ પિરામિડ તરીકે પણ તેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. અહીંયા જયભારનો આપણને જે પિરામિડ છે તે આપણને ઉલટો જોવા મળે છે. અહીંયા જે પિરામિડ છે ઉલટો તેની ચર્ચા આપણે પછી કરીએ. ત્યાર પહેલાં ઊર્જાના પિરામિડમાં આપણે જોઈએ તો સૂર્યપ્રકાશની 10 લાખ જુલ ઊર્જામાંથી ફક્ત 1% જ ઊર્જાનો પ્રાથમિક ઉત્પાદકોમાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદન NPPમાં પરિવર્તિત કરે છે. તો 10 લાખ સૌર પ્રકાશની ઊર્જામાંથી 10 લાખ સૂર્યપ્રકાશની જુલ ઊર્જામાંથી પ્રાથમિક ઉત્પાદકોમાં 10,000 જુલ જેટલી ઊર્જા રહેલી છે. ત્યાર પછીના ઉપલા પોષક સ્તરોમાં 10-10% સ્થાનાંતર થાય છે. તો 10,000 જુલમાંથી 1,000 જુલ એ પ્રાથમિક ઉપભોક્તાઓમાં, ત્યાર પછી 100 જુલ ઊર્જા દ્વિતીય ઉપભોક્તાઓમાં અને થર્ડ કન્ઝ્યુમરમાં ફક્ત 10 જુલ ઊર્જાનું સ્થાનાંતર થાય છે. તો આમ ઊર્જાના પિરામિડો પણ પાયામાં પહોળા, ઉપર જઈએ તેમ તેમ એકદમ સાંકડા થતા જાય છે. ઊર્જા જયભાર કે સંખ્યાઓની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલા બધા જ સજીવોનો સમાવેશ કરવો જોઈએ. આપણે ઊર્જાના પિરામિડ બનાવીએ કે જયભારના કે સંખ્યાના, એ બધા પિરામિડોમાં દરેક પોષક સ્તરે રહેલા બધા સજીવોને સમાવવા જોઈએ. જો આપણે કોઈ પણ પોષક સ્તરે રહેલા અમુક જ સજીવોને આપણે ગણતરીમાં લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ ગણતરી છે તે સામાન્યકરણ સાચું નહીં થાય, એટલે કે તેની ગણતરી સાચી નહીં આવે. કારણ કે દરેક પોષક સ્તરોએ રહેલા બધા સજીવોને પ્રવૃત્તિમાં સમાવવા જોઈએ. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એક સાથે 1 કરતાં વધારે પોષક સ્તરોમાં જોવા મળે છે. એક જ નિશન તંત્રમાં રહેલા જુદા જુદા પોષક સ્તરો જે છે તેમાં ઘણા સજીવો એવા છે કે તે એક જ સમયે એક જ નિશન તંત્રના 1 કરતાં વધુ પોષક સ્તરોએ સંકળાયેલા હોય છે, જે આપણે એ અહીંયા અવશ્ય ધ્યાન રાખવું જોઈએ કે પોષક સ્તર એ એક ક્રિયાત્મક સ્તરનું પ્રતિનિધિત્વ કરે છે. એવું નહીં કે કોઈ જાતિનું, કોઈ સજીવની જાતિનું તે પ્રતિનિધિત્વ નથી કરતું, એટલે કે તે પોષક સ્તર એ એક ક્રિયાત્મક સ્તર ફંક્શનલ લેવલનું પ્રતિનિધિત્વ કરે છે, નહીં કે આવી કોઈ જાતિનું. આપેલ જાતિ એક જ સમયે એ જ નિશન તંત્રમાં 1 કરતાં વધારે પોષક સ્તરે ઉપસ્થિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે આપણે ચકલીનું ઉદાહરણ લઈએ તો ચકલી જો વનસ્પતિના કોઈ બીજ ખાતું હોય કે ફળ ખાય અથવા વટાણા ખાય ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા તરીકે આપણે લઈ શકીએ. પરંતુ જ્યારે ચકલી છે તે કીટકો અને કૃમિઓને જો ખાય તો તેને આપણે દ્વિતીય ઉપભોક્તાઓ કહી શકીએ. શું તમે એ વિવરણ આપી શકો કે આ શૃંખલામાં મનુષ્ય કેટલા પોષક સ્તરોએ ક્રિયાશીલ હોઈ શકે? તો મનુષ્ય જે છે પહેલું પોષક સ્તર એટલે કે પ્રાથમિક ઉત્પાદકતા તેની સાથે પણ સંકળાયેલું છે. પછી દ્વિતીય પોષક સ્તર એટલે પ્રાથમિક ઉપભોક્તાઓ સાથે સંકળાયેલ છે. પછી દ્વિતીય ઉપભોક્તા
એટલે કે તૃતીય પોષક સ્તર તેની સાથે પણ સંકળાયેલ છે, પછી તૃતીય ઉપભોક્તા એટલે કે ચોથું પોષક સ્તર તેની સાથે પણ સંકળાયેલ છે. આમ નિશનતંત્રના બધા જ પોષક સ્તરો સાથે મનુષ્ય છે તે આહાર માટે સંકળાયેલ છે. મોટાભાગના નિશનતંત્રોમાં સંખ્યાના પિરામિડ, જૈવભારના અને ઊર્જાના બધા પિરામિડો સીધા હોય છે. એટલે કે મોટાભાગના જે નિશનતંત્રો છે પૃથ્વી પરના, તે બધા નિશનતંત્રોમાં ત્રણેય પ્રકારના જે પિરામિડો જે છે તે સીધા હોય છે. એટલે કે ઉત્પાદકો સંખ્યામાં અને જૈવભારમાં તૃણાયો કરતાં વધારે હોય છે. દાખલા તરીકે આપણે સ્થળ નિશનતંત્રમાં જંગલો નિશનતંત્રનું આપણે એક ઉદાહરણ લઈએ તો જંગલોમાં ઉત્પાદક સજીવો એટલે કે વનસ્પતિઓનું પ્રમાણ વધુ હોય છે. વનસ્પતિઓને ખાતા તૃણાહારીઓનું પ્રમાણ ઓછું હોય છે. તૃણાહારીઓને ખાતા પ્રાથમિક માંસાહારીઓનું પ્રમાણ તૃણાહારીઓ કરતાં ઓછું હોય છે, અને પ્રાથમિક માંસાહારીઓ કરતાં દ્વિતીય માંસાહારીઓ છે ઉચ્ચ કક્ષાના તેની સંખ્યા ઓછી હોય છે. એ જ રીતે જૈવભારની બાબતમાં પણ ઉત્પાદકોમાં જૈવભાર સૌથી વધુ, એનાથી ઓછો તૃણાહારીઓમાં, એનાથી ઓછો પ્રાથમિક માંસાહારીઓમાં, એનાથી ઓછો દ્વિતીય માંસાહારીઓમાં રહેલો છે. આ જ રીતે તૃણાહારીઓ સંખ્યામાં અને જૈવભારમાં માંસાહારીઓ કરતાં વધારે હોય છે. આ પ્રકારે નિમ્ન પોષક સ્તરે ઊર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તરો કરતાં આપણને વધુ જ મળે છે. આ સામાન્યકરણમાં કેટલાક અપવાદો પણ રહેલા છે, જેમાં સંખ્યા અને જૈવભારના જે પિરામિડો છે તેમાં અપવાદ પણ રહેલા છે. પરંતુ ઊર્જાના પિરામિડો છે તે હંમેશા સીધા જ હોય છે, તે ઉલટા હોતા નથી. એ ખાસ ધ્યાન રાખો મિત્રો કે જૈવભાર અને સંખ્યાના પિરામિડો છે તે અધોવર્તી હોઈ શકે, પરંતુ ઊર્જાના પિરામિડો કોઈ દિવસ અધોવર્તી હોઈ શકે નહીં, તે ઉર્ધ્વ જ, બરાબર, એટલે કે તેમના પિરામિડો સીધા જ હોય છે. તો અહીંયા એક આપણને અપવાદ બે બાબતમાં જોવા મળે છે. બંનેના આપણને ઉદાહરણો આપેલા છે કે એક મોટા વૃક્ષ છે, આ વૃક્ષો પણ ઘણા બધા કીટકો વૃક્ષો પર નભે છે, એટલે કે તૃણાહારીઓ તરીકે, ઉત્પાદકો તરીકે ફક્ત એક જ વૃક્ષ છે, એટલે સંખ્યા પિરામિડના પાયામાં સંખ્યા એક જ થઈ. જ્યારે તેના પર નભતા તૃણાહારીઓ, તૃણાહારીઓની સંખ્યા ઘણી બધી છે. તૃણાહારીઓ એટલે કે કીટકો પર નભતા જે નાના પક્ષીઓ છે તેની સંખ્યા કીટકો કરતાં પાછી ઓછી છે, અને નાના પક્ષીઓ પર તેમનું ભક્ષણ કરતા તેના પર નિર્ભર રહેલા મોટા પક્ષીઓની સંખ્યા તેનાથી પણ ઓછી હોય છે. તો પાયો છે પિરામિડનો એકદમ સાંકડો, પછી દ્વિતીય પોષક સ્તરે પહોળો, તૃતીય પોષક સ્તરે સાંકડો, ચોથા એટલે કે ચતુર્થ પોષક સ્તરે પાછો એકદમ સાંકડો થઈ જાય છે. એટલે કે અહીંયા આપણને સંખ્યાની બાબતનો જે આ પિરામિડ છે તે આપણને છે તેમાં અપવાદ આપણને જોવા મળે છે, તે સીધો જોવા મળતો નથી. તો હવે જોશું આપણે જૈવભારના પિરામિડ. તો સમુદ્રમાં જૈવભારના પિરામિડ પણ સામાન્યપણે અધોવર્તી એટલે કે ઉલટા ઇન્વર્ટેડ હોય છે, કારણ કે સમુદ્ર એટલે કે જલીય નિશનતંત્ર. જલીય નિશનતંત્રમાં ઉત્પાદક સજીવો તરીકે આપણે બાળકો કોને ગણી શકીએ, તો વનસ્પતિ પલ્વકો, લીલ તેમજ કેટલીક જલીય વનસ્પતિઓની જાતિઓને આપણે ઉત્પાદક સજીવો તરીકે ગણી શકીએ.
અહીં સમુદ્રમાં રહેલ વનસ્પતિ પલ્વકો અને બીજા જે ઉત્પાદકો છે, બરાબર, વનસ્પતિ પલ્વકોને ફાયટોપ્લેન્કટોન્સ તરીકે ઓળખવામાં આવે છે, તો તેમનો જે કુલ જૈવભાર છે તેના કરતાં માછલીઓનો જૈવભાર વધુ છે. તેથી અહીં સમુદ્રના નિશનતંત્રનો જે જૈવભારનો પિરામિડ છે તે પાયામાં સાંકડો, જ્યારે દ્વિતીય પોષક સ્તરે આપણને પોળો જોવા મળે છે. એટલે કે અહીંયા વિરોધાભાસ આપણને જોવા મળે છે, એટલે કે પિરામિડ છે તે આપણને પરા ઉલટો જોવા મળે છે. આવા પિરામિડોને આપણે અધોવર્તી પિરામિડ તરીકે ઓળખીશું. ત્યારબાદ ઉર્જાના પિરામિડ છે તે હંમેશા ઉર્ધ્વવર્તી એટલે કે સીધા પરા અપરાઇટ હોય છે, તે ઉલટા હોતા નથી. કરો ત્યાં અંડરલાઇન મિત્રો, ત્યાં ખાસ અંડરલાઇન કરો કે નીચેનામાંથી કયા પરિસ્થિતિકીય પિરામિડો છે હંમેશા ઉર્ધ્વવર્તી હોય છે અથવા સીધા હોય છે. તો ઉર્જાના પિરામિડો, કોઈ પણ નિશનતંત્ર આપણે લઈએ, સ્થળ જ કે જલદ નિશનતંત્રમાં કોઈ પણ લઈએ તો પણ તેમના ઉર્જાના પિરામિડ છે તે હંમેશા ઉર્ધ્વવર્તી એટલે કે સીધા જ હોય છે, ક્યારેય ઉલટા શક્ય નથી. કારણ કે જ્યારે એક ચોક્કસ પોષક સ્તરેથી બીજા પોષક સ્તરે જ્યારે ઉર્જા પ્રવાહિત થાય છે ત્યારે દરેક તબક્કે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે હંમેશા ગુમાવાય છે, અને એક પોષક સ્તરેથી બીજા પોષક સ્તરે ફક્ત 10% ઉર્જાનું જ શું થાય છે, વહન થાય છે. બાકીની ઉર્જા છે તે કન્ઝ્યુમ અથવા ઉષ્મા સ્વરૂપે તે વ્યય પામે છે, ગુમાવાય છે. ઉર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલ ઉર્જાની માત્રાનું સૂચન કરે છે. તો ઉર્જા એટલે શું? તો ઉર્જા પિરામિડમાં જે દરેક સ્તંભો છે, દરેક પોષક સ્તરોના સ્તંભો છે, તે આપેલ સમયમાં કે વાર્ષિક સમય લેવામાં આવે તો પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલા ઉર્જાની માત્રાનું સૂચન આપણને કરે છે. તો બાળકો, આપણે જોયું કે ઉર્જાના પિરામિડો છે એ હંમેશા કેવા જોવા મળે છે, ઉર્ધ્વવર્તી જ હોય છે, ક્યારેય ઉલટા હોતા નથી. અને નિશનતંત્રમાં દરેક પોષક સ્તરોએ જ્યારે ઉર્જાનું વહન થાય છે ત્યારે માત્ર ને માત્ર 10% ઉર્જા છે સ્થાનાંતરિત ઉપલા પોષક સ્તરોએ થાય છે, અને અમુક ઉર્જા છે તે ઉષ્મા સ્વરૂપે ગુમાવાય છે. અને ઉર્જાની માત્રા એટલે શું? તો ઉર્જા પિરામિડમાં દરેક સ્તંભ આપેલ સમયમાં કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તારમાં દરેક પોષક સ્તરે હાજર રહેલ ઉર્જાની માત્રાનું સૂચન કરે છે. મિત્રો, અહીં પરિસ્થિતિક પિરામિડોમાં કેટલીક લિમિટેશન, સીમા મર્યાદાઓ પણ રહેલી છે. તો અહીંયા બે સીમા મર્યાદાઓ પરિસ્થિતિક પિરામિડોમાં છે, ખાસ ધ્યાન રાખજો, પરીક્ષાનો મુદ્દો પણ બની શકે. જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે કે જે બે કરતાં વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય. અહીંયા આપણે હમણાં જ એક ઉદાહરણ આપણે લીધું ચકલીનું, કે ચકલી છે તે પ્રાથમિક ઉપભોક્તા હોય છે અને દ્વિતીય ઉપભોક્તાઓ તરીકે પણ તે રોલ ભજવે છે નિશનતંત્રમાં. તો અહીં પરિસ્થિતિ કે જે પિરામિડો છે, જેમ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ બે કે બે કરતાં વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય, તેને ગણતરીમાં આપણે લેતા નથી. એક બે કે તેથી વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય તેવી સજીવોને ગણતરીમાં લેવા
શકતા નથી. તેનાથી એક સરળ આ શૃંખલા રચાય છે જેનું પ્રકૃતિમાં ક્યાંય અસ્તિત્વ નથી હોતું, તેમાં આહાર જાળનો સમાવેશ થતો નથી. તો પહેલી અનિયમિતતા કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ થાય છે કે જેઓ બે કે બે કરતાં વધારે પોષક સ્તરો સાથે સંબંધિત હોય, પરંતુ તેને ગણતરીમાં લેવાતી નથી. તેનાથી એક સરળ આ શૃંખલાની રચના છે, પરંતુ પ્રકૃતિમાં કદી પણ અસ્તિત્વ નથી હોતું અને આ શૃંખલાનો સમાવેશ થતો નથી. એથી પણ વધારે ઋતુજીવીઓ ન્યુશન તંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિ કે પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી. આપણે જાણીએ છીએ મિત્રો કે નિશન તંત્રમાં બે આહાર શૃંખલા છે, એક ચરિયા આહાર શૃંખલા અને એક મૃત અવશેષીય આહાર શૃંખલા. અહીંયા જે સમાવમાં જે આપણે પરિસ્થિતિ કે પિરામિડોમાં ફક્ત એક જ આહાર શૃંખલાનો સમાવેશ કર્યો છે, મૃત આહાર શૃંખલાનો સમાવેશ કર્યો નથી. તો અહીં મૃતોપજીવીઓ નિશન તંત્રમાં એક મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ઉદાહરણ તરીકે આપણે દાખલા તરીકે જોઈએ કે મૃતોપજીવીઓનું અસ્તિત્વ ન હોય તો શું બની શકે, તો કે ચરિયા આહાર શૃંખલાના સજીવો મૃત્યુ પામે તો તેમના દેહમાં રહેલો કાર્બનિક જથ્થો છે, ઘટકો છે, તે મૃત અવશેષ્ય ઘટક તરીકે અસ્તિત્વ ધરાવે અને તેમનું અન્ય ઘટકોમાં રૂપાંતર ન થાય અને પૃથ્વી પર આવા મૃત જૈવભાર જમા થતાં પ્રદૂષણ ફેલાઈ શકે અને પ્રદૂષિત થવાથી અન્ય રોગોના કારણ બની શકીએ છીએ. તો મૃતોપજીવી એ નિશન તંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિ કે પિરામિડોમાં તેમને કોઈ સ્થાન આપવામાં આવેલ નથી. તો આ એક પરિસ્થિતિ કે પિરામિડોની સીમામર્યાદા છે. બે સીમામર્યાદાઓ કે પિરામિડમાં એવી પણ જાતિઓનો સમાવેશ કરવામાં આવે છે કે જે એક કરતાં વધુ પોષક સ્તરોએ સંકળાયેલી હોય. બીજું તો કે નિશન તંત્રમાં જે મૃતોપજીવીઓ નિશન તંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે, પરંતુ પરિસ્થિતિ કે પિરામિડોમાં તેમને ક્યાંય સ્થાન આપવામાં આવેલ નથી. આ બે પરિસ્થિતિ કે પિરામિડોની એક બે શું છે, સીમા મર્યાદાઓ લિમિટેશન છે.